कमोसमी मावठा बाद हवे हवामान विभागे आखरी गर्मीनी आशंका व्यक्त करी छे। राज्य में आगामी 5 दिवस सूकू वातावरण रहेशे। 2 दिवस सुधी राज्यभर में तापमान में कोई फेरफार नहीं थाय, ज्यारे 2 दिवस बाद 1 डिग्री तापमान घटी शके छे। 2 दिवस दरमियान सौराष्ट्र में सुरेन्द्रनगर, राजकोट अने अमरेली में 1 डिग्री तापमान वधवानी शक्यता छे। हाल राज्य में कोई येलो एलर्ट की आगाही नहीं, तेमज वरसाद की पण हाल आगाही करवामां आवी नथी। आपना पूर्व उपाध्यक्ष गोपाल इटालिया की अटकायत करवामां आवी। विधानसभा में चूंटणी अगाउ जाहिर सभा में विवादित निवेदन बदल अटकायत करवामां आवी छे। गृह राज्यमंत्री हर्ष संघवी ने सभा में ड्रग्स संघवी कहा था। उमरा पुलिस मथक में गोपाल इटालिया सामे फरियाद नोंधाई थी। भावनगर डमी कांड मामले एक मोटा समाचार सामे आया है। डमी पेपर कांड की तपास कर रहेली एसआईटी ने मोटी सफलता हाथ लगी है। एसआईटीए डमी उम्मीदवार बनी ने परीक्षा आपनार अक्षर बारैया की धरपकड़ करी है। पीएसआई परीक्षा में संजय पंडिया की जगह डमी उम्मीदवार अक्षर बारैया परीक्षा आपी थी, तो समग्र मामलों सामे आवता एसआईटी की तपास सौंपवामां आवी हती। भावनगर डमी कौभांड ने उजागर करनार युवराज सिंह जाडेजा विरुद्ध आरोप करनार बिपिन त्रिवेदी ने पुलिस पूछपरछ माटे गोता लावी छे। गत मोड़ी सांजे सिंहोर थी बिपिन त्रिवेदी ने पूछपरछ माटे लावा माटे पुलिस नी टीम निकली हती। 11 एप्रिल थी बिपिन त्रिवेदी फरार हतो। भावनगर डमी कांड मामले शिक्षण विभागे मोटी कार्यवाही करी छे। डमी कौभांड में पकड़ायेला मुख्य आरोपी शरद परोत अने पीके दवे ने फरज मुक्त करवामां आव्या छे। शरद पनोत छे ते सरतानपुर गामनी प्राथमिक शाळा में सरकारी शिक्षक तरीके फरज बजावे छे, ज्यारे पीके दवे छे ते बीआरसी कोऑर्डिनेटर तरीके फरज बजावे छे। राज्य में गुजराती शाळाओनो ग्राफ हवे नीचे गयो छे। राज्य में 700 થી વધુ પ્રાથમિક શાળાઓને બંધ કરી દેવામાં આવી છે, તેમજ 120 ઉચ્ચતર માધ્યમિક શાળાઓને તાળા લાગી ગયા છે। અમદાવાદમાં છેલ્લા 5 વર્ષમાં 207 ગ્રાન્ટેડ શાળાઓ બંધ થઈ છે, તો શિક્ષકોની ઘટને કારણે ગુજરાતી શાળાઓ બંધ થવા લાગી છે। જોકે અંગ્રેજી માધ્યમની શાળાઓનો ક્રેઝ ગુજરાતી શાળા બંધ થવાના જવાબદાર કારણ માનવામાં આવી રહ્યું છે। અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત 12 જેટલી શાળાઓ બંધ થઈ ગઈ છે। એએમસીની સંકલન સમિતિની બેઠક મળી, જેમાં સવાલ પૂછાતા આ જવાબ મળ્યો હતો। અમદાવાદના પૂર્વ વિસ્તારોમાં સ્કૂલોમાં બાળકોની સંખ્યા ન હોવાથી બંધ થઈ રહી છે, તો ધારાસભ્ય ઇમરાન ખેડાવાલાએ પૂછેલા સવાલના આ જવાબ મળ્યો હતો। રાજ્ય સરકારે વચેટિયાઓ અંગે એક્શન પ્લાન તૈયાર કર્યો છે। સચિવાલય ખાતે આવતા વચેટિયાને રોકવા માટે કેન્દ્ર સરકારે લાલ આંખ કરી છે। કામ સિવાય મંત્રીને વારંવાર મળવા આવતા લોકોને અને ધારાસભ્યોને પણ મંત્રીઓની ઓફિસે ધક્કા ન ખાવા અનુરોધ કરાયો છે। અરજદાર પોતાનું કામ જાતે લઈને મંત્રી સમક્ષ રજૂઆત કરે તેવો અનુરોધ કરવામાં આવ્યો છે। અમદાવાદમાં રખડતા ઢોરના ત્રાસને ડામવા હવે કોર્પોરેશને બાઉન્સરો રાખશે। સ્ટેટ લીગલ ઓથોરિટીએ આ માટે હોટસ્પોટ નક્કી કર્યા છે। 96 સ્થળો પર રખડતા ઢોરોનો ત્રાસ હોવાનું નક્કી કરાયું છે અને આ તમામ સ્થળો પર કોર્પોરેશન બાઉન્સરો તૈનાત કરશે। અમદાવાદ કોર્પોરેશને ઢોર પકડવાની નીતિ ગુજરાત હાઈકોર્ટમાં રજૂ કરી છે, તો રખડતા ઢોરથી મૃત્યુ પામેલા કેસમાં સહાય માટે સરકારને રજૂઆત કરવામાં આવી હતી, જેમાં કોર્પોરેશને એફિડેવિટ ફાઇલ કર્યું છે અને આ સમગ્ર મામલે રજૂઆત કર્યાનો ઉલ્લેખ કર્યો છે। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આવતીકાલે નવસારીની મુલાકાત લેશે। સીએમ નવસારીમાં બની રહેલા પૂર્ણા ટાઇટલ ડેમનું ખાતમુહૂર્ત કરશે, તો ગણદેવીના ધમડાછામાં 40 કરોડ રૂપિયાના ખર્ચે તૈયાર કરાયેલા બ્રિજનું લોકાર્પણ કરશે। આ બ્રિજથી હજારો લોકોને ફાયદો થશે। જૂનો પુલ ચોમાસામાં અંબિકા નદીના પાણી વધતા ગરકાવ થતો હતો અને હવે નવો પુલ 419 મીટરનો બનાવવામાં આવ્યો છે। ગીર સોમનાથના વેરાવળમાં સૌરાષ્ટ્ર તમિલ સંગમ કાર્યક્રમનો પ્રારંભ કરવામાં આવ્યો હતો। આ પ્રસંગે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, કેન્દ્રીય રક્ષામંત્રી રાજનાથસિંહ, આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલ સહિતના લોકોએ હાજરી આપી હતી। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કહ્યું હતું કે આ ઉત્સવ દ્વારા રાષ્ટ્રીય ભાવનાનો પાયો નાખવામાં આવ્યો છે। અગાઉ ઢોલ નગારાના તાલે 300થી વધુ મૂળ સૌરાષ્ટ્રના તમિલિયન લોકોનું પુષ્પગુચ્છ આપીને ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું। આવકારથી આનંદિત થયેલા મહેમાનો પણ રંગબેરંગી છત્રીઓ સાથે ઢોલ અને શરણાઈઓના તાલે ઝૂમી ઉઠ્યા હતા। અમરનાથ યાત્રા 30 જૂનથી શરૂ થવાની છે, ત્યારે
સુરતની નવી સિવિલ હોસ્પિટલમાં અમરનાથ યાત્રા માટે ફિટનેસ સર્ટી આપવાની કામગીરી શરૂ કરવામાં આવી છે. પ્રથમ દિવસે ફિટનેસ સર્ટી માટે લોકોનો ધસારો જોવા મળ્યો હતો. નવી સિવિલ હોસ્પિટલમાં ફિટનેસ સર્ટી કઢાવવા આવતા લોકો માટે પૂરતી વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી. તો રાજકોટના લોધિકા તાલુકાના સાંગણવા ગામના ખેડૂતોએ ભૂમાફિયાઓ દ્વારા તળાવ પુરાણને લઈને કલેક્ટરને આવેદનપત્ર આપ્યું હતું. વર્ષ 1883માં રાહત અને અછતમાં બનાવવામાં આવેલા તળાવમાં હાલમાં ભૂમાફિયાઓ દ્વારા પુરણની કામગીરી ચાલી રહી છે, જેને પગલે ગ્રામજનોમાં રોષ ફેલાયો છે. તો તળાવ પુરાણને લઈને ચીભડા સાંગણવા સહિતના 2500 જેટલા લોકોને અસર થશે. સાથણીમાં મળેલી જમીન મહેશ ભુરા રાઠોડે બીજા લોકોને વેચી મારી હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો. જોકે મહેશ ભુરા પાસેથી વિઠ્ઠલ ગાંડુ સોરઠિયા સહિત 3 લોકોએ જમીન લીધી હોવાનો આરોપ મૂકવામાં આવ્યો છે. સૌરાષ્ટ્ર તમિલ સંગમ કાર્યક્રમ માટે ખાસ વેરાવળ રેલવે સ્ટેશન પર સૌરાષ્ટ્રીયન તમિલ લોકો આવી પહોંચ્યા હતા. તમિલ બાંધવો ભગિનીઓનું આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ અને પ્રવાસન મંત્રી મુળુભાઈ બેરા સહિતના મહાનુભાવોએ લોકોનું સ્વાગત કર્યું હતું. તમિલ સંગમ કાર્યક્રમમાં વર્ષો બાદ લોકો મૂળ વતનમાં આવ્યા હતા. રેલવે સ્ટેશન પર ઢોલ નગારાના તાલે કુમકુમ તિલક કરી 300થી વધુ મૂળ સૌરાષ્ટ્રના તમિલિયન લોકોનું સ્વાગત કરવામાં આવ્યું હતું. ગુજરાતમાં વાયુ પ્રદૂષણની સમસ્યા ગંભીર પરિસ્થિતિ સર્જી શકે છે. કેન્દ્ર અને રાજ્ય સરકાર પ્રદૂષણ ઓછું કરવા લાખો કરોડો રૂપિયાનો ધુમાડો કરે છે, પરંતુ પરિસ્થિતિમાં કોઈ સુધારો આવ્યો નથી. કેન્દ્રીય વન વિભાગે દેશના પ્રદૂષિત શહેરોની યાદી જાહેર કરી છે, જેમાં ગુજરાત રાજ્યનું અમદાવાદ શહેર પ્રથમ નંબરે આવ્યું છે. આ શહેરમાં ઇલેક્ટ્રિક વાહન શરૂ થયા છતાં પણ પેટ્રોલ ડીઝલના ધુમાડા ઓછા થયા નથી. સાથે સાથે કારખાના અને ફેક્ટરીઓના ધુમાડા પણ હવાને બદલે વધારે પ્રદૂષિત કરી રહ્યા છે. ગુજરાતમાં એર ક્વોલિટી ઇન્ડેક્સ નબળી કક્ષાનું રહ્યું છે અને અમદાવાદ શહેરમાં વટવા વિસ્તાર ટોપ મોસ્ટ રહ્યું છે. પંચમહાલના ગોધરામાં જીએસટીવીના અહેવાલની અસર જોવા મળી છે. થોડા દિવસ અગાઉ શહેરા નગરપાલિકાના સેનેટરી ઇન્સ્પેક્ટરે અણિયાદ ચોકડી વિસ્તારમાંથી સિંગલ યુઝ પ્લાસ્ટિકનો જથ્થો ઝડપી પાડ્યો હતો, ત્યારે હવે ફરી ગોધરા નગરપાલિકા સેનેટરી વિભાગે સપાટો બોલાવ્યો હતો. સ્ટેશન રોડ વિસ્તારમાં પ્લાસ્ટિક બેગ વિક્રેતાને ત્યાં તપાસ કામગીરી હાથ ધરી હતી. પ્રતિબંધિત 90 કિલો પ્લાસ્ટિક બેગ, થર્મોકોલ સહિત અન્ય પ્લાસ્ટિકની વસ્તુઓનો જથ્થો કબજે કર્યો હતો. પાટણ નગરપાલિકા વિસ્તારમાં આવતા નૂતન સોસાયટીમાં છેલ્લા 2 મહિનાથી ભૂગર્ભ ગટર ઉભરાવાની સમસ્યા સર્જાઈ છે. ગટરમાં મોટા પ્રમાણમાં ગંદકીની સાથે સાથે લોકો અસહ્ય દુર્ગંધથી પણ પરેશાની ભોગવે છે. લોકોએ વારંવાર નગરપાલિકામાં લેખિત અને મૌખિક રજૂઆત કરવા છતાં તેમની જવાબદારી ન હોવાના બહાના કરે છે, ત્યારે નગરપાલિકા ઝડપથી સમસ્યાનો ઉકેલ કરે એવી માંગણી સાથે પાલિકા પ્રમુખના ચેમ્બરમાં બેસીને ધરણા પ્રદર્શન કરવામાં આવ્યા હતા. ઉદેપુરના 7 બેડિયા ગામ નજીકથી પસાર થતી નર્મદાની મુખ્ય કેનાલમાં લીકેજ થયું છે. ગેટ પર જે સીલ લગાવવામાં આવે છે તે ખરાબ થતાં લીકેજ થયું છે. લીકેજના કારણે હજારો લીટર પાણી વેડફાઈ રહ્યું છે. છેલ્લા ઘણા દિવસોથી પાણીનો બગાડ થઈ રહ્યો છે અને તેમ છતાં તંત્રએ હજુ સુધી રિપેરિંગ કામ શરૂ કરાવવાની તસ્દી લીધી નથી. સુરતની સ્મીમેર હોસ્પિટલની વધુ એક બેદરકારી સામે આવી છે. ખેંચ આવતા વૃદ્ધને સ્મીમેર હોસ્પિટલમાં દાખલ કરાયા હતા. વૃદ્ધને શ્વાસ ચડતા ઓક્સિજન પર રાખવામાં આવ્યા હતા, પરંતુ ઓક્સિજન પાઇપમાં પુરવઠો જ બંધ હતો અને આ અંગે દર્દીના પરિવારજનોએ હોસ્પિટલના સ્ટાફને જાણ કરી હતી. તો દર્દીના પરિવારજનોએ જાણ કર્યા બાદ હોસ્પિટલનો સ્ટાફ જાગ્યો હતો. આ ઘટનાથી સામે આવ્યું છે કે સ્મીમેર હોસ્પિટલમાં સારવારના નામે લાલિયાવાડી ચાલે છે. વડોદરા શહેરના માર્ગો પર ભારે ગરમીને પગલે ડામર ઓગળવાનો સિલસિલો યથાવત છે, જેમાં શહેરના ભાયલી વિસ્તારમાં રસ્તા પર ડામર ઓગળતા રાહદારીઓ ભારે મુશ્કેલીનો સામનો કરે છે. રોડ પર ઓગળેલા ડામરના રેલા ઉતરતા જોવા મળ્યા હતા. રોડ પર ડામર ઓગળતા રોડ બનાવતા કોન્ટ્રાક્ટરની પોલ ખુલી હતી. નડિયાદના પીપલ્સ ચોકડીથી વલેટવા તરફનો રસ્તો 4 લેન બને છે, ત્યારે રોડની આસપાસ આવતા નડતરરૂપ વૃક્ષોને કાપવાની કામગીરી ચાલુ છે. ત્યારે કેટલાક પક્ષીપ્રેમીઓએ હાલ પૂરતો વૃક્ષો ન કાપવા માટે તંત્રને રજૂઆત કરી છે. એક તરફ ક્લાઇમેટ ચેન્જ થતાં સતત ગરમી, વરસાદ અને ઠંડીની ઋતુ ચક્રમાં ફેરફાર થયો છે, ત્યારે પક્ષીઓનું જીવન પણ જોખમાય આવ્યું છે. પીપલગ ચોકડીથી વલટેવા સુધી અસંખ્ય ઘટાદાર લીલાછમ વૃક્ષો છે, જેમાં મોટા આંબાના ઘટાદાર લગભગ 30થી વધુ વૃક્ષો છે. હાલ પૂરતા ચોમાસા સુધી બાકી રહેલા આંબાના વૃક્ષ ન કપાય તેવી પક્ષીપ્રેમીઓએ માંગણી કરી છે.
डीसा मार्केटिंग यार्ड संचालक मंडल खेडूत विभाग की 10 बैठक में मतदान योजना जेमा धारासभ्य मावजी देसाई और कांग्रेस दिग्गज नेता गोवाभाई रबारी की पेनल वच्चे कांटी की टक्कर थी। डीसा मार्केटिंग यार्ड में संचालक मंडल व्यापारी विभाग 4 और तेलीबिया विभाग 6 उम्मीदवारों आ चूंटणी में बिनहरीफ चूंटाया था। छोटाउदेपुर जिला में बोडेली एपीएमसी की चूंटणी योजाई थी। खेडूत विभाग की 10 बैठकों में कुल 21 उम्मीदवारों मैदान में है जयरे व्यापारी विभाग की 4 बैठकों में कुल 8 उम्मीदवारों मैदान में है। खरीद वेचाण मंडली विभाग की 2 बैठकों अगाउ बिनहरीफ जाहिर थी थी जेथी हवे 14 बैठकों पर 890 मतदारों 29 उम्मीदवारों भावि नक्की करना है तो 18 एप्रिले परिणाम जाहिर थे। राज्य में धोरण 10 और 12 की बोर्ड की परीक्षा मूल्यांकन की कामगिरी पूर्णता आरे है। हाल में 60% पेपर चकासणी की कार्यवाही पूर्ण थी गई है तरह एप्रिल मसना अंत सुधी में मोटा भागनी पेपर चकासणी की कामगिरी पूरी थे तो कुल 66,000 शिक्षकों पेपर चकासणी की कामगिरी में जोतराया है। मे मस विद्यार्थियों रिजल्ट बनावा कामगिरी शुरू थाय शक्यता है। तो रामनवमी दिवसे वडोदरा में थे तोफा बाद गुजरात हाईकोर्ट में धार्मिक और सामाजिक संघर्षो दरमियान पुलिस चुस्त बंदोबस्त होवो जोईए एवी मांग साथ जाहिरहित अरजी दाखिल कर राज्य सरकार तरफ थी रजू करायेला प्राथमिक जवाब में कहेवामां आव्युं छे के मोटा प्रमाण में हजारों की संख्या में मेळावड़ा और सरघस निकलता होय त्यारे प्रशासन तमामनी वीडियोग्राफी केवी रीते करी शके नागरिकों ने सुरक्षा ने ध्यान में लईने राज्य सरकारे विस्तृत मुद्दा साथ 20 एप्रिल सुधी में सोगंदनामुं रजू करवानुं रहेशे। बोटाद रेलवे स्टेशन पर 7 नंबर प्लेटफॉर्म पर डेमू ट्रेन में अचानक आग लागी थी। बोटाद थी सुरेंद्रनगर जती डेमू ट्रेन में आग लागी थी। डेमू ट्रेन में आग लागवानुं कारण हजू अकबंध है। ट्रेन में आग लागता धुमाड़ेना गोटे गोटा जोवा मळ्या हता। जेतपुर मोटा गुंदाड़ा गामे स्कूल बस ड्राइवर की बेदरकारी थी एक विद्यार्थिनी नुं मौत निपजू छे। परिणी स्वामीनारायण मंदिर की स्कूल बस विद्यार्थियों ने गाम में मुकवा आवी ते समय आ घटना बनी हती। विद्यार्थिनी बस आगळ आवी जाय छतां पण ड्राइवर आ अंगे अजाण होय तेवी स्थिति में अकस्मात सर्जायो त्यारे मृतक विद्यार्थिनी नुं नाम केशवी अभंगी छे। बोगस डॉक्यूमेंट आधार सीम कार्ड वेचवाना मोटा रेकेट नो पर्दाफाश थयो छे। डिपार्टमेंट ऑफ टेलिकम्युनिकेशन साइबर क्राइम और गुजरात एटीएस की टीमें संयुक्त कार्यवाही कर समग्र कौभाड़ ने बहार लावी है। सामान्य व्यक्ति दस्तावेज पर एकज फोटो लगाने सीम कार्ड वेचाया होने आयु अत्यार सुधी में राज्य में 29,000 की वु सीम कार्ड इश्यू थे खुलासो थोड़ा इश्यू थे सीम कार्ड छेतरपिंडी क्रिकेट सट्टो और जुगार जीवी प्रवृत्ति में वपराता हो शक्यता ने आधार कार्यवाही करी थी जेमा राज्यभर में 15 गुना दाखिल कर अत्यार सुधी 18 आरोपियों की धरपकड़ करवामां आवी छे। राजकोट में मारवाड़ी यूनिवर्सिटी में शंकास्पद गांजाना छोड़ मळवा मामले एफएसएल नो रिपोर्ट 2 महीना पछी आवशे। तो कैम्पस मांथी मळी आवेला छोड़ गांजाना छे के पछी बीजा छे जे गांधीनगर एफएसएल ना रिपोर्ट पर मदार छे। स्पेशियल तपास टीमे 20 थी वधु लोकोना निवेदनों लीधा छे। मैनेजमेंट साथे संकळायेला अने खेतर में मजूरी करता लोकोना निवेदन लेवाया छे। हाल तो मारवाड़ी यूनिवर्सिटी आ विवाद पर पड़दो नाखी रही है जो कि गांधीनगर थी एफएसएल ना रिपोर्ट पछी पुलिस आगळनी कार्यवाही हाथ धरशे। तो सूरत ना सारोली विस्तार में अकस्मात की घटना सामे आवी छे ज्यां ट्रक नीचे कचड़ाई जवाथी एक बाळक नुं मृत्यु थयुं छे। कंस्ट्रक्शन साइट पर 6 वर्षनो बाळक आ रमी रह्यो हतो त्यारे ट्रक नी नीचे आवी गयो हतो ने कपची ठालवीने ट्रक चालके ट्रक आगळ लेता बाळक ट्रक नी नीचे आवी गयो हतो। आ घटना में 2 बाळकोनो बचाव थयो छे तो सारोली पुलिसे आ मामले अकस्माते मौतनो गुनो नोंधी वधु तपास हाथ धरी छे। भरूचना जम्मूसर अने डाभा गाम वच्चे महाप्रभुजीनी बैठक पासे अजाण्य वाहने अड़फेटमां लेता एक मजूरनुं मौत निपज्युं हतुं। डाभा पासे विलास ईट भट्ठाना मजूरनुं मौत निपज्युं हतुं। वेडज पुलिस घटनास्थळे पहोंची हती अने मजूरना मृतदेहने पीएम अर्थे अने जम्मूसर रेफरल हॉस्पिटल में खसेड़ी अकस्मात अंगे तपास हाथ धरी थी। पंचमहाल शहराना रेफरल हॉस्पिटल पास हाईवे मार्ग पर गमखुवार अकस्मात सर्जायो हतो। ट्रक ड्राइवरे स्टीयरिंग पर काबू गुमावता ट्रक खाड़ा में खाबकी थी। अकस्मात ने कारण हाईवे पर वीजपोल तूटिया था
જેથી સમગ્ર શહેરા નગરમાં વીજ પુરવઠો ખોરવાયો હતો। સમગ્ર બનાવની જાણ થતા એમજીવીસીએલના કર્મચારીઓ ઘટનાસ્થળે પહોંચીને વીજ પુરવઠો શરૂ કરવાના કામે લાગ્યા હતા। મહત્વનું છે કે ગમખ્વાર અકસ્માતમાં ટ્રક ચાલકનો બચાવ થયો તેમજ ક્લીનર સામાને ઈજાગ્રસ્ત થયો હતો। સુરતમાં ભાગળ વિસ્તારમાં દુકાનદાર પર હુમલો થવાની ઘટના બની છે, જેને પગલે પોલીસનો મોટો કાફલો પહોંચ્યો હતો। આ મામલો ઉગ્ર બને તે પહેલા જ પોલીસના ઉચ્ચ અધિકારીઓ સહિતનો કાફલો સ્થળ પર પહોંચ્યો હતો અને દુકાન બહાર લાગતા પાથરણાવાળા અને કપડાની દુકાનના માલિક વચ્ચે માથાકૂટ થઈ હતી, જેમાં એક ઈજાગ્રસ્તને તાત્કાલિક હોસ્પિટલ ખસેડ્યો હતો। મામલો વિચકતા અન્ય વેપારીઓએ તેમની દુકાનના શટર પાડ્યા હતા, તો મહાનગરપાલિકાની ટીમ દબાણ હટાવવા ગઈ તે દરમિયાન સ્થાનિક પાથરણાવાળાઓ સાથે ઘર્ષણ થયું હતું। રાજકોટના લાલપરી નદીમાં એક યુવતીનો મૃતદેહ મળી આવ્યો હતો, જેથી ફાયર બ્રિગેડની ટીમ ઘટનાસ્થળ પર પહોંચી હતી અને વધુ તપાસ હાથ ધરી છે। પોલીસનો કાફલો અને ઉચ્ચ અધિકારીઓ પણ લાલપરી નદી પાસે આવીને અલગ અલગ મુદ્દે તપાસ શરૂ કરી હતી। યુવતીના મૃતદેહને લાશને વધુ કોઈ આસપાસના વિસ્તારમાં વસ્તુ મળે તે માટે ફરીથી ફાયર બ્રિગેડ બોલાવી તપાસ કામગીરી શરૂ કરી હતી। જો કે બી ડિવિઝન પોલીસે અત્યાર સુધીમાં સૌરાષ્ટ્રભરમાંથી ગુમ થયેલી યુવતીઓની વિગત પણ મંગાવી હતી। સુરતમાં કરોડોના ખર્ચે બનાવેલી કિડની હોસ્પિટલના એક્સરે વિભાગમાં પીઓપીની રિલિંગ તૂટી પડી હતી। ટૂંકા સમયના સીલિંગ ખરી પડતા જ કામગીરી સામે સવાલ ઉઠ્યા છે। આ સીલિંગમાંથી પણ બાથરૂમનું દુર્ગંધ મારતું પાણી લીકેજ થતા દર્દીઓ અને કર્મચારીઓને હાલાકી પડી છે। આ અંગે સુપ્રિન્ટેન્ડન્ટને રજૂઆત કરવી છતાં પણ સમસ્યા ઠેરની ઠેર જોવા મળી રહી છે। ભાવનગરના તાંત્રિકે વિધિના નામે વડોદરાની બે મહિલાઓ સાથે દુષ્કર્મ આચર્યાની ફરિયાદ નોંધાઈ છે। વિધિના નામે તાંત્રિક મહિલાઓને નિર્વસ્ત્ર કરીને સામે બેસાડી રાખતો હતો। મહિલાને નોકરીની લાલચ આપી તાંત્રિક કશ્યપ રામાનુજ 4 વર્ષથી તેનું શારીરિક શોષણ કરતો હતો। તાંત્રિકે મહિલાને ધમકી પણ આપી હતી અને આ અંગે વડોદરાના ગોત્રી પોલીસ સ્ટેશનમાં પણ ફરિયાદ નોંધાઈ છે। મોબાઈલ પર ઓનલાઈન ગેમની અનેક જાહેરાતો આપવામાં આવે છે। ઓનલાઈન ગેમના નામે ચાલતા જુગારમાં અનેક લોકો દેવામાં ડૂબાય છે। આવો જ એક કિસ્સો અરવલ્લીથી સામે આવ્યો। અરવલ્લીમાં ખુદ એક પોલીસકર્મી ઓનલાઈન ગેમમાં દેવામાં ડૂબ્યો છે। મોડાસા ગ્રામ્ય પોલીસ મથકમાં ફરજ બજાવતો પોલીસકર્મી ઓનલાઈન ગેમમાં 24 લાખ રૂપિયામાં દેવામાં ફસાયો છે। પોલીસકર્મીએ આ અંગે પોતાની વ્યથા ઠાલવતો એક પત્ર ગૃહમંત્રીને લખ્યો છે। પોલીસકર્મીનો આ પત્ર અત્યારે સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થયો છે, જેમાં તે પોલીસ મિત્રો અને અન્ય લોકો સાથે મદદ માંગે છે। રાજકોટના પોષ ગણાતા નિર્મલા કોન્વેન્ટ રોડ પરના સિલ્હર આર્ક એપાર્ટમેન્ટમાં ઘરકામ કરવા આવેલી મહિલા ચોરી કરીને ફરાર થઈ હતી। દિલ્હીના ઓનલાઈન એજન્ટથી 25,000નું કમિશન આપી 10,000માં ઘરકામ કરવા માટે આ મહિલા રાખી હતી, જે 9.76 લાખનો મુદ્દામાલ લઈને ફરાર થઈ હતી। દિલ્હીથી કામ કરવા આવેલી આ મહિલાએ ઘરમાં કોઈ ન હોવાનો લાભ લઈ તિજોરીમાંથી દાગીના મોબાઈલ સહિત રોકડ રકમ લઈને રફુચક્કર થઈ હતી। મકાન માલિકે ગાંધીગ્રામ પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી। પોલીસે વધુ તપાસ હાથ ધરી છે। અંકલેશ્વર જીઆઈડીસીમાં વૃંદાવન બંગ્લોઝમાં તસ્કરો ત્રાટક્યા હતા। તસ્કરોએ બંધ મકાનને નિશાન બનાવ્યું હતું અને ₹3.88 લાખના દાગીના ચોરી કરીને ફરાર થયા હતા। બહારગામ ગયેલા મકાન માલિક પરત ફરતા ઘરમાં સામાન વેરવિખેર પડ્યો હોવાથી તપાસ કરતા ચોરી થઈ હોવાનું માલુમ પડ્યું હતું। ત્યારબાદ મકાન માલિકે જીઆઈડીસી પોલીસ મથકમાં ફરિયાદ કરતા ડીવાયએસપી સહિત જીઆઈડીસી પોલીસનો કાફલો ઘટનાસ્થળે પહોંચીને વધુ તપાસ હાથ ધરી હતી। ગોધરામાં રેલવેના નિવૃત્ત કર્મચારીના બંધ મકાનમાં તસ્કરોએ ચોરી કરી હતી। ભુરાવા વિસ્તારના ગોવર્ધન સોસાયટીના બંધ મકાનમાંથી સોનાના દાગીના સહિત રોકડ તસ્કરો ઉઠાવીને ગયા હતા। ગોધરા પોલીસે ચોરી અંગે વધુ તપાસ હાથ ધરી છે। તો શિક્ષણ વિભાગે ગાંધીનગર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે। આરટીમાં પૈસા આપીને એડમિશન કરાવવાથી ગેંગ સામે શિક્ષણ વિભાગે ગાંધીનગર સેક્ટર 7માં ફરિયાદ દાખલ કરાવી છે। આરટીમાં એડમિશન આપવા માટે ગેંગે એક વેબસાઇટ બનાવી હતી, જેના પરથી વાલીઓને અરજી કરીને એડમિશન પુષ્ટિ કરાવતી હતી। સાથે સાથે વાલીઓ પાસેથી ગેંગ એડમિશનના નામે 3,000 રૂપિયા વસૂલતી હતી, જેથી શિક્ષણ વિભાગના અધિકારીએ સેક્ટર 7માં ફરિયાદ નોંધાવી છે। પશ્ચિમ કચ્છ જિલ્લામાં છેલ્લા 5 વર્ષમાં ગોલ્ડ ચીટિંગના 26 કેસ નોંધાયા છે।
तो सस्ता सोना की लालच आपीने करोड़ों की ठगाई करनारा 89 आरोपियों सामे कार्यवाही करवामां आवी छे। पश्चिम कच्छ पुलिस वड़ा सौरभ सिंह जीएसटीवी साथे खास बातचीत करता कहूं कि पश्चिम कच्छ में सस्तु सोनू मळतुं होवानी लालच आपी आरोपीए ठगाई करे छे। सौरभ सिंह ठगाई नो भोग बननार ने पुलिस नो संपर्क करवानी पण अपील करी हती। थराद में पीवाना पानी की लाइन में भंगाण कर गैरकायदेसर जोड़ाण करता 10 शख्सों विरुद्ध पुलिस फरियाद नोधाई है। पानी पुरवठा विभागे 10 शख्सों विरुद्ध कार्यवाही करी है। थराद धानेरा हाईवे नजीक पीवाना पानी की लाइन में गैरकायदेसर जोड़ाण की घटना सामे आवी हती। तो ग्राम पंचायत ने पाइपलाइन थी पीवानुं पानी आपवामां आवे छे, जेमां गैरकायदेसर जोड़ाण करता नायब कार्यपालक इजनेरे फरियाद नोधावी है। थराद पुलिसे गुनो नोंधी अन्य जोड़ाणनी पण तपास हाथ धरी छे। तो अमदावादमांथी वधु एक हाई प्रोफाइल दारूनी महफिल झड़पाई छे। गईकाले आनंदनगर पुलिसे राजदीप विला बंगलो में रेड पाड़ी हती, जेमां 8 लोको दारू पीता रंगे हाथे झड़पाया हता। अने एवुं पण सामे आव्युं हतुं के विनस ग्रुपना बिल्डरना पुत्रनो जन्मदिवस होवाथी पार्टी योजवामां आवी हती। तो दारू पीता पकड़ायेला आरोपीओ विनस ग्रुपना मालिक अशोक वसावानी अने तेना भाईओनी अटकायत करी हती। पर्यावरण में थता वारंवार फेरफार ने पगले हीटवेव और हीटस्ट्रोक की शक्यता वधी छे, जेने कारणे सूरत नवी सिविल हॉस्पिटल में गुजरात नर्सिंग कॉलेज एसोसिएशने एक सेमिनार नू आयोजन कर्युं हतुं। आ सेमिनार में पीएसएम विभाग वड़ा विकासबेन देसाई और अधिकारी पण हाजर रहा था, जेओए नर्सिंग स्टाफ और 108 टीम कर्मचारियों ने हीटवेव और हीटस्ट्रोक अंगे योग्य मार्गदर्शन और माहिती आपी हती।